છેલ્લા બે દિવસોમાં આપણે જુવાની ધાણી ઘરે ફોડવાની રીત તથા ધાણી મમરાનો ચેવડો બનાવતા શીખ્યા તો આજે આપણે પરફેક્ટ માપ સાથે દાંત વગરના પણ ખાઈ શકે તેવી હોળી સ્પેશિયલ જુવાની ધાણીની ચીક્કી બનાવીશું અને ચીક્કી બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી જ ટિપ્સ આ વિડીયોમાં જાણીશું તો તેને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો સૌ પ્રથમ મેં આ રીતની મીઠાઈ ઠારવાની એલ્યુમિનિયમની ચોકી લીધી છે તમે સ્ટીલની ઊંડી પ્લેટ પણ લઈ શકો છો તેને ઘીથી ગ્રીસ કરવાની જરૂર નથી કારણ કે અત્યારે આપણે ઓડી ઇકોબેગ પેપરનો ઉપયોગ કરીશું આ કિચન માટે ખૂબ જ યુઝફુલ પ્રોડક્ટ છે જો તમારે તેને ઓનલાઈન બાય કરવી હોય તો લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે હવે ચોકીનું સાઇઝનું પેપર આપણે બોક્સમાંથી કાઢી અને તેમાં અંદર પાથરીશું આ પેપર તમે મલ્ટિપલ યુઝ માટે પણ ઉપયોગમાં લઈ શકો છો હવે એક મિક્સિંગ બાઉલમાં આપણે ત્રણ કપ ઘરે ફોડેલી જુવાની ધાણી લઈશું જો તમે શ્રી ઠાકોરજી માટે સામગ્રી ન કરી રહ્યા હો તો બહારની માર્કેટની ધાણી પણ લઈ શકો છો પરંતુ તેને ચાળીને એકથી બે કલાક તડકે તપવીને પછી જ ઉપયોગમાં લેવી એક જાડા તળિયાવાળી નોનસ્ટિક કઢાઈમાં બે ચમચી દેશી ઘી લઈ તેને ધીમી આજે ગરમ કરીશું ઘી હુંફાળું ગરમ થાય એટલે તેમાં ત્રણ કપ જુવાની ધાણી ઉમેરી તેને બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું આ રીતે તેને શેકવાથી તેની ફ્લેવર એન્હાન્સ થશે અને તે થોડી ક્રિસ્પી બનશે તેને ઓવરકુક ન કરવી નહીં તો ધાણી બળી જશે ધાણી શેકાશે એટલે તેમાંથી ઘીની સ્મેલ આવવાની શરૂ થાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવો અને શેકેલી ધાણીને આપણે એક વાસણમાં કાઢી લઈશું હવે તે જ કઢાઈમાં એક કપ ગોળ લઈ તે સરખો ઓગળે અને તેમાંથી બબલ્સ નીકળવાના શરૂ થાય ત્યાં સુધી ધીમી આંચે કૂક કરીશું અને તાવે થાવડે તેને સતત હલાવતા રહીશું ચીકી બનાવતી વખતે હંમેશા ગોળને સમારીને અથવા તો ભાંગીને જ ઉપયોગમાં લેવો જેથી તેને મેલ્ટ થવામાં ઓછો સમય લાગે અત્યારે મેં ચાકુના ગોળનો ઉપયોગ કર્યો છે તમે કોલાપુરી કે દેશી ગોળ પણ લઈ શકો છો ગોળને ઓગળવામાં લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય લાગે છે ઉત્તરાયણ પર જેમ આપણે મમરાના લાડુ કે ચીકી બનાવતા હોઈએ છે તેમ હોળી પર જુવાની ધાણીનો ઉપયોગ કરીને લાડુ અને ચીકી બનાવાતી હોય છે ગોળને ઓગાળતી વખતે જો તમે તેને કન્ટિન્યુઅસલી હલાવશો નહીં તો તેમાં લમ્સ પડવા લાગશે અને પાયાનું ટેક્સચર એક સરખું નહીં આવે આ રીતે બધો જ ગોળ સરખો ઓગળી જાય અને તેમાંથી બબલ્સ નીકળવાના શરૂ થાય એટલે તેમાં ફ્લેવર માટે અડધી ચમચી ઈલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી લઈશું જો તમારે સૂકા મેવાની કતરણ ઉમેરવી હોય તો પણ આ સ્ટેજ પર ઉમેરી શકો છો હજુ પણ ગોળનો પાયો કાચો છે તેમાં બે ઉભરા આવે અને તેનો રંગ થોડો બદલાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે ગોળનો પાયો તૈયાર થાય પછી તરત જ ગેસ બંધ કરી દેવો અને આપણે જે ઘીમાં ધાણી શેકીને રાખી હતી તેને પાયામાં ઉમેરી અને સરખી રીતે મિક્સ કરી લઈશું જો તમે ગેસ ચાલુ રાખશો તો ગોળનો પાયો વધારે પડતો કડક થશે અને ચીક્કી ચાવી નહીં શકો તેવી કડક બનશે તૈયાર કરેલું મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેને પેપર પાથરેલી ચોકીમાં કાઢી અને ઇક્વલ લેવલમાં સેટ કરીશું જો મિશ્રણ થોડું પણ ઠરી જશે અને પછી તેને ઠારવા જશો તો તેને ભૂકો થઈ જશે અને સરખું જામશે નહીં જો તમારી પાસે આ રીતનું ઓડી ઇકોબેક પેપર ના હોય તો તમે કોઈ પણ થાળીમાં ઘી લગાવીને પણ મિશ્રણને ઠારી શકો છો ઉપરથી સરખું સપાટ કરવા માટે એક વાટકી વડે તેને હળવા હાથે પ્રેસ કરીશું આ ચીક્કીની જાડાઈ બહુ વધારે પડતી ન રાખવી જેટલી પાતળી ચીક્કી બનાવશો તેટલી તે ખાવામાં પોચી લાગશે ઉપરથી તમે ડ્રાય ડ્રાયફ્રૂટની કતરણથી ગાર્નિશ પણ કરી શકો છો તેને પાંચ મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર થોડી ઠંડી થવા દઈશું હવે ચિક્કીના એક સરખા લંબચોરસ પીસ કરવા માટે મિશ્રણ નવસેકું ગરમ હોય ત્યારે જ તેના ઉપર આ રીતના કટર કે ચપ્પા વડે ઊંડે સુધી ઇમ્પ્રેશન લગાવીશું હજુ પાયો સરખો ઠર્યો નથી અને મિશ્રણ ગરમ છે એટલે અત્યારે આપણે તેને અનમોલ્ડ નહીં કરીએ તે સરખું ઠંડુ થાય પછી જ તેને અનમોલ્ડ કરીશું જો તમારે લાડુ બનાવવા હોય તો મિશ્રણ ગરમ હોય ત્યારે બંને હાથની હથેળીને ઘીથી ગ્રીસ કરી તેમાંથી લાડુ વાળી શકો છો તેને અડધો કલાક માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું પછી તેને અનમોલ્ડ કરી સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આ રીતે બનાવેલી ચીકીને આપણે એર એરટાઇટ કન્ટેનરમાં પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ અડધા કલાક બાદ ચીકીને તોડી તેના પીસ કરીશું તમે જોઈ શકો છો કે મિશ્રણ પેપરની ઉપર બિલકુલ પણ ચોંટ્યું નથી કોઈપણ પ્રકારની ચીકી બનાવો ત્યારે પાયો બનાવવામાં ખાસ ધ્યાન રાખવું જો પાયો પ્રમાણમાં કાચો રહેશે તો ચીકી ખાતી વખતે તે દાંતમાં ચોંટશે અને કડક બનશે તો તે ચાવી ન શકાય તેવી કડક તૈયાર થશે આ ચીકી આપણે શ્રી ઠાકોરજીને નાગરીની સામગ્રી તરીકે ભોગ ધરી શકીએ છીએ તો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો